हेलो मित्रों, गुड मॉर्निंग। हवे आजे आपणे घर्षण बळनी वात करवानी छे। घर्षण बळनी वात करवानी छे आजे आपणे। छेल्ला आपणे घणा बधा बळो जोया हता। छेल्लो लेक्चर तमे जोयुं होय तो आपणे बळो जोया हता। पुनर्स्थापक बळ कोने कहेवाय, संपर्क बळ शुं होय, पछी उत्प्लावक बळ कई जगह लागे, तनाव बळ, ए बधा ज बळो जोया था। एमां आपणे घर्षण बळनी पण वात करी हती, तो आवा घर्षण बळनी आपणे वात करवानी है। थोड़ा विस्तार थी घर्षण बळनी आपणे वात करवानी छे। तो पहला तो घर्षण बळ कोना कारणे उत्पन्न थाय, तो सपाटी द्वारा उत्पन्न थाय, सपाटी द्वारा उत्पन्न थाय। चलो आ तो बधाने खबर ज हशे, सपाटी द्वारा उत्पन्न थाय। कई दिशा में लागे तो हमेशा गति नी विरुद्ध दिशा में लागे। हमेशा चलो आगे हमेशा गति थती होय एनी विरुद्ध दिशा, गति ने रोकवानो ज प्रयत्न करे, गति नी विरुद्ध दिशा में लागे छे। गति नी विरुद्ध दिशा में लागे, बरोबर। અને બીજું ઘર્ષણ બળની થોડી વાત કરી, તો આ ટોપિક તમારા માટે નવો નહીં, પહેલાના ધોરણોમાં ઘર્ષણ બળ વિશે તમે ભણ્યા જ હશો। ઘર્ષણ બળ કઈ રીતે ઉપયોગી અને કઈ રીતે નુકસાન કરતા એ પણ તમને ખ્યાલ જ હશે। હવે અમુક મુદ્દાઓ હું લખતો નહીં પણ બોલી રહ્યો હું, ઘર્ષણ બળ કઈ રીતે લાભ કરતા, પહેલાં તો લાભ કઈ રીતે, ઘર્ષણ બળનો લાભ શું। તો આપણે જે હું આ પેનથી હું લખી શકું એ ઘર્ષણ બળના આભારી છે। આ ઘસાય હા, બે સપાટી વચ્ચે ઘર્ષણ થાય, એના લીધે સહી આટલા લખી શકાય, સહીથી લખી શકાય, સહી આટલા ભરાય એમ, બરોબર। તો લખાણની ક્રિયા ઘર્ષણ બળને આભારી, આપણે ચાલી શકીએ છીએ વ્યવસ્થિત રીતે એ પણ ઘર્ષણ બળને આભારી છે। જો આ ઘર્ષણ બળ ના હોય તો લપસી પડાય, તાકાત હોય તો તેલ ઢોળણી એમાં ચાલીને બતાવો, તેલ ઢોળાવા દેવું થાય ઘર્ષણ બળ ઘટી જાય, તેલ ઢોળાવા દેવું થાય ઘર્ષણ બળ ઘટી જાય, અને પછી તમે ચાલો તો લપસી પડાય। એટલે આ જો ઘર્ષણ બળ ના હોત તો આપણે ચાલી શકત નહીં। એટલે ચાલવાની ક્રિયા, પછી વાહનો જે દોડ્યું હોય બ્રેક લાગે, ઘર્ષણ બળના આભારી છે। જો આ ઘર્ષણ બળ ના હોય તો આપણે બ્રેક લગાવીએ તો ઊભું રહે ગાડું, તો ના ઊભું રહે, બરોબર। ટૂંકમાં ઘર્ષણ બળ ખૂબ જ ઉપયોગી, લખવાની ક્રિયામાં, ચાલવાની ક્રિયામાં, આપણે જે ગાડી વાહનો બધા ચલાવીએ છીએ એ ઘર્ષણ બળને આભારી છે। ઘણી બધી ક્રિયાઓ ઘર્ષણ બળને આભારી છે, ઘર્ષણ બળ ના હોય તો ઘણી બધી ક્રિયાઓ ના થતી હોત, બરોબર। મશીનોમાં પણ અમુક ઘર્ષણ બળ જરૂરી હોય, બરોબર। તો આ ઘર્ષણ બળના લાભ થયા। હવે ઘર્ષણ બળની ખામીઓ પણ, કોઈ પણ વસ્તુ હોય તો એની ખામી હોય ને લાભ પણ હોય, દરેક બે ટૂંકમાં બે પાસા હોય, દરેક વસ્તુના હોય બે પાસા હોય। ચાલો લાભ તો આપણે જોયા, હું બોલ્યો અલાભ મતલબ ગેરલાભો કયા કયા છે, નુકસાન કયા કયા છે। તો ઘર્ષણ બળના લીધે ચલો વાહનો ચાલી શકે ખરા, પણ ટાયરો ઘસાઈ જાય, વાત સાચી કે નહીં, તો સાચી। આપણે ચાલીએ છીએ પણ એના લીધે ચપ્પલ ઘસાઈ જાય, ચપ્પલ ઘસાય ઘર્ષણ બળના આધારે, બરોબર। ચપ્પલના ઘસાવાની ક્રિયા, ટાયરના ઘસાવાની ક્રિયા, પછી અમુક મશીનોના પાર્ટ્સ ઘસાઈ જાય, અમુક મશીનો હોય એના પાર્ટ્સ વર્ષો સુધી આપણે વાપરી હોય તો પછી ઘસાઈ જાય, એટલે આ ઘર્ષણ બળના આભારી છે, બરોબર। તો આ ઘર્ષણ બળના ગેરફાયદા પણ થયા। ચલો ઘર્ષણ બળના ફાયદા જોયા, ઘર્ષણ બળના ગેરફાયદા જોયા, હવે ઘર્ષણ બળને ઓછું કરવા માટે શું કરવું। જો ઘર્ષણ બળ જરૂરી હોય તો વધારી રાખવાનું, પણ જો ઘર્ષણ બળ ઓછું કરવાની જરૂર હોય તો શું કરવું। ધારો કે આપણે મશીન હ, મશીનમાં ચલો વધારે ઘર્ષણ બળ જોઈતું નહીં, ઓછું હોય તો ચાલશે, પણ આપણે વધારે ઘર્ષણ બળ હોય તો શું કરશું આપણે। તો તેલ, તેલનો ઉપયોગ કરવામાં, લુબ્રિકન્ટ કહેવાય ને, શું કહેવાય, લુબ્રિકન્ટ, બરોબર। તેલનો ઉપયોગ કરવામાં આવે, તેલ દ્વારા ઘર્ષણ બળ ઓછું કરી શકાય છે, બરોબર। એટલે ઇન્જિન ઓઇલ, આપણે પાર્ટ્સ હોય, ધારો કે એન્જિન હોય, એન્જિન ગાડીનું કે બાઇકનું ગમે તેનું, આપણે એન્જિન ઓઇલ નોખતા હોઈએ, ઓઇલ્સના કારણે નોખતા હોય કે જે પાર્ટ્સ ઘસાઈ રહ્યા હોય, બરોબર, એના લીધે પાર્ટ્સ ખવાઈ ન જાય, એના માટે ઘર્ષણ
ઓછું કરવું જરૂરી છે, તો એના માટે શું કરવું પડે? તો ઓઇલ નાખવું પડે, એટલે મતલબ સારી રીતે કામ કરે. તો આથી ઘર્ષણ બળની વાત, એના લાભ ગેરલાભ અને ઓછું કરવાના ઉપાયો. નાબૂદ તો ના જ કરીએ કાંઈ, નાબૂદ તો આપણે કોઈ પણ જગ્યાએથી ઘર્ષણ બળને તો નાબૂદ ના જ કરીએ, પણ ઓછું કરીએ કાંઈ, એમ ઓછું આપણે કરી શકીએ. તો આ ઓછું કરવાના ઉપાયો પણ આપણે જોયા. હવે આપણે ચોપડીમાં આ વસ્તુઓ નથી આવેલી, બરોબર, ચોપડીમાં આ બધી વસ્તુઓ નથી આવેલી. પણ હવે ચોપડીની વાત કરીએ. ચલો, ઘર્ષણ બળને ફ્રિક્શન કહેવાય. ફ્રિક્શન ઘર્ષણ બળનું એક પ્રકારનું બળ જ છે, ફ્રિક્શન કહેવાય. એને આપણે એના સંજ્ઞા સ્મોલ એફ વડે દર્શાવીશું, સ્મોલ એફ, કેપિટલ એફ નહીં, સ્મોલ એફ વડે દર્શાવીશું ઘર્ષણ બળનું. હવે ઘર્ષણ બળના પ્રકારો જોઈએ. ઘર્ષણ બળ એક જ પ્રકારનું ના હોય, ઘર્ષણ બળના પ્રકારો, એટલે ઘર્ષણ બળના પ્રકારો જોઈએ. ઘર્ષણ બળના પ્રકાર, તો ઘર્ષણ બળના ત્રણ પ્રકારો. એક, સ્થિત ઘર્ષણ બળ. બીજું હ ગતિક ઘર્ષણ બળ. અને ત્રીજું હ રોલિંગ ઘર્ષણ બળ. રોલિંગ ઘર્ષણ બળ તેની આપણે વાત કરીશું, તેને વિસ્તારપૂર્વક જોઈશું. ભાઈ, સ્થિત ઘર્ષણ બળ ક્યારે કોને કહેવાય, ગતિક ઘર્ષણ બળ ક્યારે કોને કહેવાય, અને રોલિંગ ઘર્ષણ બળ ક્યારે કોને કહેવાય. બરોબર. હવે પહેલા સૌપ્રથમ આપણે સ્થિત ઘર્ષણ બળ જોઈએ. બરોબર, ત્રણ પ્રકાર જોઈ લીધા. હવે ચાલો સ્થિત ઘર્ષણ બળ જોઈએ. પહેલા સ્થિત ઘર્ષણ બળની આપણે વાત કરીએ, તો સ્થિત ઘર્ષણ બળ ક્યારે ઉદ્ભવ. બરોબર, તો આ વાત જુઓ. ધારો કે આ એક સપાટી હે, આ સપાટી જમીન હે, ધારો કે જમીન હે, તો કોઈ સપાટી હે, ટેબલ કોઈ પણની સપાટી, એના પર એક વસ્તુ મેલેલી આ રીતે. બરોબર, હું આમ બળ લગાડું, આમ બળ લગાડું હું. બરોબર, ટૂંકમાં લાગતું બાહ્ય બળ, બહારથી લગાડવામાં આવતું બાહ્ય બળ, આમ લાગે તો ઘર્ષણ બળ કઈ કઈ દિશામાં ઉદભવે છે, અથવા આ દિશામાં. હવે જુઓ બીજી વાત, આ ધારો કે પેન પડી હે, જોજો મેં સહેજ બળ અપાવ્યું, સહેજ બળ લગાડ્યું, પેન ખસે તો ના, થોડું વધારે લગાવે તો ખસે ના. હવે એક સમય એવું થયો ખસવા માંડ્યા, એક સમય એવું થયો ખસવા માંડ્યા. હવે બીજી વાત, જ્યારે હું બળ લગાડું આ તરત ખસે ખરા, તો ના ખસે, તો ના, તરત ખસતું નથી. હું એક ન્યૂટન બળ લગાડી ના ખસ્યું, બે ન્યૂટન બળ લગાડી ના ખસ્યું, તો આ બળ જીવું છો, બળ ગયું ક્યાં? ત્રણ ન્યૂટન બળ લગાડી ના ખસ્યું, ચાર ન્યૂટન બળ લગાડી ના ખસ્યું, તો આડું બળ જાય હ ક્યાં? તો એનો અર્થ એવો થયો કે ભાઈ કોઈ બીજું બળ લાગતું હોવું જોઈએ જે મારા બળના વિરુદ્ધમાં હ. હું બળ લગાડું તો મારા બળનો કોઈ વિરોધ કરતો હોવો જોઈએ, નકર તો આ ખસે જ, પહેલા ન્યૂટનથી જ ખસે જ. એક ન્યૂટન બળ લગાડ્યું ત્યાં ખસવું જોઈએ, પણ ખસ્યું ના, તો એનો અર્થ એવો હતો કે ભાઈ બીજું બળ મારા બળના વિરુદ્ધમાં હ. મેં એક ન્યૂટન બળ લગાડ્યું તો હોમાંથી એક ન્યૂટન આવ્યું, મેં બે ન્યૂટનનું બળ લગાડ્યું હોમાંથી બે ન્યૂટન આવ્યું, મેં ત્રણ ન્યૂટન બળ લગાડ્યું હોમાંથી ત્રણ ન્યૂટન આવ્યું, ચાર ન્યૂટન બળ લગાડ્યું હોમાંથી ચાર ન્યૂટન આવ્યું. આ કઈ રીતના મને ખબર પડે કેમ કે ખસતો નથી, કેમ કે ખસતો નથી. આ ધારો કે આ કેલ્ક્યુલેટર હા, કેલ્ક્યુલેટર હું બળ લગાડું ખસે ના, મેં બળ લગાડું જ છું, બળ લગાડું છું ખસે ના, ખસે ના, થોડું વધારતું જોઉં ખસે ના, થોડું વધારતું જોઉં ખસે ના. હવે જો હું એકદમ વધારે તો આ ખસવા માંડશે. તો પહેલાં ચમ ખસતું નહોતું, તો એનો અર્થ એવો થયો કે મારા બાહ્ય બળની વિરુદ્ધ એક બીજું બળ લાગે જે મારા બળને અવરોધે છે, મારા બળને રોકે છે, જે આપણું ઘર્ષણ બળ. અને એ કયું? સ્થિત ઘર્ષણ બળ.
સ્થિર સ્થિતિમાં લાગે એટલે સ્થિત ઘર્ષણ બળ, સ્થિર સ્થિતિમાં લાગે સ્થિત ઘર્ષણ બળ કહેવાય. હવે મારા બળના અનુરૂપ આ બળ પણ વધતું જાય. મેં 1 ન્યૂટન લગાડ્યું તો 1 ન્યૂટન હોમાંથી લાગે એટલે કોઈ થતું નહીં. મેં 2 ન્યૂટન લાગ્યું તો હોમાંથી 2 ન્યૂટન લગાડવામાં આવ્યું, કોઈ થતું નહીં. 3 ન્યૂટન લગાડ્યું, 3 ન્યૂટન હોમાંથી આવ્યું. 4 ન્યૂટન લગાડ્યું, હોમાંથી 4 ન્યૂટન આવ્યું. 5 ન્યૂટન લગાડ્યું, હોમાંથી 5 ન્યૂટન આવ્યું. બરાબર? એટલે મારા બાહ્ય બળને અનુરૂપ આ ઘર્ષણ બળ પણ વધતું જાય છે. પણ આ ઘર્ષણ બળની અમુક લિમિટ, અમુક હદ સુધી જ વધી શકે. મેં 9 ન્યૂટન લગાડ્યું તો હોમાંથી 9 ન્યૂટન આવ્યું, પણ મેં 10 ન્યૂટન લગાડ્યું પણ હોમાંથી 10 ન્યૂટન આવશે નહીં, કારણ કે લિમિટ 9 ન્યૂટનની. દરેકની લિમિટ હોય. ઉદાહરણ તરીકે મારી 9 ન્યૂટન લિમિટ હોય તો 9 ન્યૂટન સુધી લગાડે, પછી 10 ન્યૂટન લગાડે તો આ ખસવાની શરૂઆત કરશે. 11 ન્યૂટન લગાડે તો ખસવા માંડશે. 12 ન્યૂટન લગાડે તો ઝડપથી ખસવા માંડશે. 10 ન્યૂટન લગાડે તો ગતિ કરવા માંડશે. કેમ કે હવા સ્થિત ઘર્ષણ બળ લાગતું નથી. તો આપણે શું કહીએ કે સ્થિત ઘર્ષણ બળ એટલે શું? પદાર્થની સ્થિર સ્થિતિમાં લાગતા ઘર્ષણ બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. સ્થિત ઘર્ષણ બળ કહે છે જે પદાર્થની ગતિને અવરોધે છે, જે પદાર્થની ગતિ કરવા દેતો નહીં, ગતિને અવરોધે છે. પદાર્થને ગતિ કરવા દેતો નથી, ગતિને રોક. બરાબર? સ્થિત ઘર્ષણ બળને આપણે FS કહીશું. FS એફ એટલે ફ્રિક્શન તો ખરું જ, ઘર્ષણ બળ તો ખરું, FS એટલે સ્થિત ઘર્ષણ બળ. સ્થિતનો S. ચલો વાત ખબર પડી તમને. હવે સ્થિત ઘર્ષણ બળની અમુક લિમિટ. હવે બીજું, બાહ્ય બળને અનુરૂપ સ્થિત ઘર્ષણ બળ પણ વધતું જાય છે. જો બાહ્ય બળ વધારે તો સ્થિત ઘર્ષણ બળ પણ વધશે. પણ સ્થિત ઘર્ષણ બળ અમુક લિમિટ સુધી વધે. સ્થિત ઘર્ષણ બળ અમુક લિમિટ સુધી વધ જ ના કરે, નકર પદાર્થ ગતિ જ ના કરે. અમુક હદ સુધી વધે છે સ્થિત ઘર્ષણ બળ. જે હદ સુધી વધે સ્થિત ઘર્ષણ બળ જે હદ સુધી વધે તેને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહે. મહત્તમ, પછી વધવાનું નહીં, મહત્તમ કહે છે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ ખબર પડી કે ભાઈ એક આલ્યો તો એક, બે આલ્યું તો બે, ત્રણ આલ્યું તો ત્રણ, ચાર આલ્યું તો ચાર, પાંચ આલ્યું તો પાંચ, છ આલ્યું તો છ, સાત આલ્યું તો સાત, આઠ આલ્યું તો આઠ, નવ આલ્યું તો નવ. તો 9 ઉધી જ હ, દસ આવ્યું તો 10 થ, તો ના 11 તો 11 થ, ના 12 તો 12 થ, ના એ સમય પદાર્થ ગતિ કરવા લાગશે. એ 9 સુધી જ વધે તો એ સ્થિત ઘર્ષણ બળ 9 સુધી વધે એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહેવાય. જે સુધી વધે એ ઘર્ષણ બળ ના મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહેવાય. હવે બીજું, પ્રયોગો દ્વારા એક સાબિત વસ્તુ થઈએ કે ભાઈ આજે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણ બળ જે છે એ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણ એટલે લંબ બળ કહ્યું પહેલા તો એમ તો કહો, લંબ બળ એટલે સપાટીને લંબ લાગે. સપાટીને હંમેશા શું લાગે? લંબ. કારણ કે નેચરલ ગુરુત્વાકર્ષણ બળ લાગે, એના અનુરૂપ લંબ બળ આપણે વાત થઈ હતી, એના રૂપ લંબળ. આ લંબળ એન વડે દર્શાવવામાં આવે. લંબળ ને કયા વડે દર્શાવવામાં? એન વડે. લંબળ ઉપર લાગે એન. આ જરા જે પેલું ગુરુત્વાકર્ષણ બળ લાગે એના અનુરૂપ લંબળ એન. હવે શું કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જે FS મેક્સિમમ, આ રીતના લખા. સ્થિત ઘર્ષણ બળ ખરું, પણ કયું? મહત્તમ મતલબ હદ. આરી આવું હદ એ કોના જેટલું હોય? લંબળના સંપ્રમાણ. લંબળના સંપ્રમાણ, ચલો સંપ્રમાણ હટાવીએ,
वास्तविक अचलांक तो आवक ना आवक समप्रमाणता ना अचलांक आवे ले म्यूएस इनटू एन म्यूएस इनटू एन आवाज जी ह जी म्यूएस इन्हें क्या है स्थित घर्षण समप्रमाण तो अचलांक तो स्थित घर्षणांक क्या है अचलांक स्थित घर्षण अचलांक घर्षणांक स्थित घर्षण जे एकम रहित है जे वो एकम रहित है जो एफ एस अपॉन एन करे म्यूएस ना करता बनाओ म्यूएस ना अपने करता बनाए म्यूएस तू था एफ एस मैक्सिमम अपॉन एन आज था एक ओनो एकम न्यूटन आप बड़ा ओनो एकम न्यूटन 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 उड़ी गया एट आ एकम रहित छे खबर पड़े कि नहीं पड़ती एकम रहित को ना कहवा जरे कोई एकम ना हो एकम रहित हो एकम रहित तो परिमाण रहित परिमाण ना हो तो परिमाण रहित छे बात खबर पड़ी कि नहीं एफ एस मैक्सिमम म्यूएस इज इक्वल टू एफ मैक्सिमम अपॉन एन बराबर એટલે બે બળોના ગુણોત્તરને મ્યુએસ કહેવાય એટલે આ સૂત્ર પણ યાદ રાખીશું આ સૂત્ર પણ આપણે યાદ રાખીશું વાત ખબર પડી તો આ થઈ સ્થિત ઘર્ષણ બળની વાત આવું થઈ સ્થિત ઘર્ષણ બળની વાત આ પૂરી ગયું સ્થિત ઘર્ષણ બળની વાત હવે બીજો પ્રકાર આપણે જોઈ લઈએ ગતિક ઘર્ષણ વાળો એ ક્યારે ઉદ્ભવ बीजो प्रकार आप पहला एक बात करी नाखी एक बात एक व्याख्या जी घनी वक्त परीक्षा में पूछाया पूछाई गई है व्याख्या आईएमपी अपेक्षित गति अपेक्षित गति की व्याख्या आप घनी वक्त परीक्षा में पूछाई गई है व्याख्या व्याख्या जुओ अपेक्षित गति को ना कहवा तो जो आ स्थित घर्षण बल न लगते हुए तो कुछ था तो एक न्यूटन लगाड़ी हो तो आ गति स्टार्ट थी जाए बस बे न्यूटन लगाड़वानी जरूरत ज ना पड़त ए थात का पण थियो नहीं कारण होमथी आयु घर्षण बल एटले अपेक्षित गति मारा अपेक्षाओ हती मारी अपेक्षाओ हती भाई हूँ एक न्यूटन लगाड़े तो आ गति चालू कर नाखशे पण मारी अपेक्षा फळी नहीं घर्षण बल ना कारणे એટલે મારી જે અપેક્ષા હતી મારી જે ગતિ થવાની અપેક્ષા હતી એ થઈ નહીં પણ જે મારી અપેક્ષા હતી એને અપેક્ષિત ગતિ કહેવાય વ્યાખ્યા કંઈક આવી હા જો આ સ્થિત ઘર્ષણ પણ ના હોત તે સમયે થતી પદાર્થની गति ने अपेक्षित गति कहवाय छे अपेक्षित अपेक्षित अपेक्षा मतलब गति कहे छे पण आ वास्तव में थती नहीं पण आ वास्तव में थती नथी पण अपेक्षा थी भाई एक न्यूटन लगाए तो गति स्टार्ट थी जाए पण थती नहीं कारण स्थित घर्षण बळ ना लीधे पछी मारे वधारवू पड़े पण मारी जे अपेक्षा थी મને લાગતું હતું કે ભાઈ આવી ગતિ થશે એ થઈ નહીં પણ જે અપેક્ષા હતી ને અપેક્ષિત ગતિ કહેવાય બરોબર તો અપેક્ષિત ગતિની વાત થઈ ગઈ બરોબર હવે આપણે ગતિ ઘર્ષણ બળ જોઈ લઈએ ગતિક બીજો પ્રકાર ગતિક ઘર્ષણ બળ जिना आपणे एफ के वडे दर्शाईशुं काइनेटिक फ्रिक्शन गतिक ने काइनेटिक कहेवाय काइनेटिक फ्रिक्शन गतिक घर्षण बळ हवा गतिक घर्षण बळ नी वात करी चलो हटो आकृति दोरीए आपणी सपाटी आपणो पदार्थ मी बळ ओम लगाड़ेलू हवा स्थिर नहीं સ્થિત ઘર્ષણ બળ પતી ગયું આપણે જોયું કે ભાઈ એક ન્યૂટન લગાડ્યું ના ગતિ થઈ બે ન્યૂટન લગાડ્યું ના ગતિ થઈ ત્રણ ન્યૂટન લગાડ્યું ના ગતિ થઈ દસ ન્યૂટન લગાડ્યું તો ગતિની શરૂઆત થઈ જાય એટલે હવે ગતિમાં આવી ગયો પદાર્થ હવા થઈ ગયો ગતિમાં આવી ગયો હવે ગતિમાં આવી ગયો પદાર્થ ગતિમાં આવી ગયો પદાર્થ આમ ગતિ કરવા લાગ્યો ગતિ કરે છે
पदार्थ मारा बनने अनुरूप मैं आम बल लगाड़ू बाह्य बल इना अनुरूप गति करे छे। हो गति में थाय तो कोई घर्षण बल ना लागे तो लागे ज, भाई गति ने रोकवानो कोई प्रयत्न तो थाय छे। तो ए घर्षण बल ने गति घर्षण बल कहेवाय। व्याख्या कहीं आवी है, पदार्थ गति में होय ते समय लागता घर्षण बल ने गतिक घर्षण बल कहे। पदार्थ गति में समय लागे, स्थिर हतो तो स्थित घर्षण बल लागतो हतो, जे रोकवानो प्रयत्न करे। गति में हतो ते गतिक घर्षण बल लागे, गति में वाई गयो एटले हवे घर्षण बल थोड़ू बदलाई गयो एटले गतिक घर्षण बल। गति में होय ते समय लागता घर्षण बल ने गतिक घर्षण बल कहेवामां आवे छे। વાત ખબર પડી ગઈ બરાબર। ગતિમાં એટલે ગતિને રોકવાનો પ્રયત્ન કરે ઘર્ષણ બળ। પેલું તો ગતિ કરવાનો જ મતલબ રોકવાનો પ્રયત્ન, ગતિ થવા જ ના દે, અને આ તો ગતિમાં આપણે ગતિને ધીમી પાડવાનો, ગતિને રોકવાનો પ્રયત્ન કરે। બીજું, ગતિ ઘર્ષણ બળ શા માટે આપણે કીધું? ઓને જ આપણે સ્થિત ઘર્ષણ બળ ના કહીએ કે એ પેલો રોકવાનો પ્રયત્ન કરે, આપણને રોકવાનો પ્રયત્ન કરે, તો બંને આમ સેમ જેવું જ કહેવાય કે બરોબર। પણ એક બીજી આશ્ચર્યચકિત વાત હા, પ્રયોગો દ્વારા વસ્તુ સાબિત થયેલી હા। હવે જો આ ઘટના જુઓ, એક ન્યૂટન લગાડ્યું, હોમાંથી એક ન્યૂટન આવ્યું, બે ન્યૂટન લગાડ્યું, હોમાંથી બે ન્યૂટન આવ્યું, ત્રણ ન્યૂટન લગાડ્યું, હોમાંથી ત્રણ ન્યૂટન આવ્યું, આઠ ન્યૂટન લગાડ્યું, હોમાંથી આઠ ન્યૂટન આવ્યું, નવ ન્યૂટન લગાડ્યું મી, હોમાંથી નવ ન્યૂટન આવ્યું, મી દસ ન્યૂટન લગાડ્યું, હોમાંથી દસ ન્યૂટન આવ્યું નહીં, નવ ન્યૂટન સુધી જ વધ્યું સ્થિત ઘર્ષણ બળ। કેટલું? નવ ન્યૂટન મેક્સિમમ સ્થિત ઘર્ષણ બળ, કેટલું? નવ ન્યૂટન। હવે હું વધારતો જઈ મારું બળ, તેમ તેમ આ પદાર્થ સ્પીડમાં ગતિ કરવાનું ચાલુ થઈ જાય। હવે ગતિ કરવાનું ચાલુ થાય તો ગતિ ઘર્ષણ બળ લાગશે, તો હવે ગતિ ઘર્ષણ બળ કેટલું લાગશે? નવ ન્યૂટન જેટલું? તો ના, તો આ ગતિમાં આવી ગયા પછી ઘર્ષણ બળ ઘટી જાય છે। એક આશ્ચર્યચકિત વાત, નવ ન્યૂટન સુધી જહા આ ઘર્ષણ બળ, નવ ન્યૂટન સુધી જહા, પણ એક વખત ગતિ સ્ટાર્ટ થઈ ગયા પછી ઘર્ષણ બળ ઘટી જાય છે બરોબર। તમને એમ થાય કે ભાઈ નવ ન્યૂટન સુધી જીવું તું, પણ ગતિ શરૂઆત થઈ ગઈ, નવ ન્યૂટન જ રહે, ઘર્ષણ બળ નવ ન્યૂટન સુધી લાગતું જ રહે બરોબર, પણ એવું થતું નહીં, ગતિમાં આવી ગયા પછી અચાનક ઘર્ષણ બળ ઘટી જાય બરોબર। તો આટલું હું લખું, એક વખત પદાર્થ જો ગતિમાં આવી જાય, ગતિ પદાર્થ જો ગતિ પદાર્થ ગતિમાં આવી ગયા આવી જાય પછી ઘર્ષણ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા ઘટી જાય છે, પહેલા જેટલું રહેતું નથી। તો આ રીતના આપણે લખીએ કે ભાઈ એફ એસ મેક્સિમમ કરતા એફ કે નેનું હોય, એફ કે કેવું નેનું હોય, આવું લખીએ કે ભાઈ એફ એસ મેક્સિમમ જે હોય એના કરતા જે ગતિમાં આવી ગયા પછી જે ઘર્ષણ બળ મળે આપણને એ નાનું છે, ઓછું હોય, ઘટી જાય એટલે ગતિમાં હોય ને એટલે ઘટ। તમને ખબર, જો આપણે વધારે સ્પીડમાં ફેંકીએ ને તો ઘર્ષણ બળ ઘટી જાય એટલે વધારે દૂર જાય, ઓછી ધીમે ધીમે જતો હોય તો ઘર્ષણ બળ વધારે લાગે બરોબર। તો આ થઈ વાત, એટલે જો વધારે સ્પીડ હોય ને એટલે ઘર્ષણ બળ થોડું ઓછું લાગવા માંડે। આ તો આપણે નોંધ્યું જ હશે, તમે જાહેર જીવનમાં તમે જોઈએ કે જો આપણે વધારે સ્પીડથી જઈએ તો ઘર્ષણ બળ આપણને રોકી શકતું નહીં, પણ ધીમે ધીમે જઈએ તો ઘર્ષણ બળ આપણને રોકીએ રાખે। તમે જોયું હશે, તમને એક ઉદાહરણ આપું તમને, કે કોઈ ઢાળવાળો રસ્તો હોય ધારો કે, હવે તમે એના પર ધીમે ધીમે ચડો હો, ગાડી લઈને ધીમે ધીમે ચડો તો ચડી શકશો ખરા? ના, થાકી જહો। કેમ કે ઘર્ષણ બળ વધારે લાગે, ધીમે ધીમે આપણે ચડીએ તો ઘર્ષણ બળ વધારે લાગે, પણ જો એ જ ઢાળવાળા રસ્તા પર તમે સ્પીડમાં ચડો તો ચડી શકશો, કેમ? કારણ કે સ્પીડમાં ચડવાથી ઘર્ષણ બળ ઓછું થાય, એના લીધે આપણે ફટ દઈને ઓછા બળે ચડી શકીએ। રસ્તો તો એના એ જ છે બરોબર, રસ્તો તો એના એ જ છે, ભાઈ એ જ ઢાળવાળો રસ્તો, એ જ ઢાળવાળો રસ્તો,
પણ પહેલાં ધીમે ચડો પછી બીજા ફાસ્ટ ચડો. ધીમે ચડી ના શકીએ પણ ફાસ્ટમાં આપણે ચડી શકીએ. એનો અર્થ એવો થયો કે બંનેમાં કોક તો ફેર હશે. તો હા, પહેલામાં ધીમે ચડવાથી ઘર્ષણ બળ વધી જાય, બીજામાં ફાસ્ટ ચડવાથી ઘર્ષણ બળ ઘટી જાય. એટલે આ જે ગતિ, ઘર્ષણ બળ ગતિ પર આધારિત. જેટલી ગતિ વધારે એટલું ઘર્ષણ બળ ઓછું. એટલે ઘર્ષણ બળ, જે ગતિ ઘર્ષણ બળ, એ મેક્સિમમ કરતાં ઓછું હોય, મેક્સિમમ કરતાં બી ઓછું હોય છે. ચલો, વાત ખબર પડી તમને વ્યવસ્થિત? તો આ થઈ ગતિ ઘર્ષણ બળની વાત. ચલો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે રોલિંગ ઘર્ષણ બળની આપણે વાત કરી નાખીશું. બરાબર, એટલે ઘર્ષણ બળ આપણે પતાવી દઈશું. રોલિંગ ઘર્ષણ બળ પણ એટલે ઘણી વખતે પ્રકાર પૂછી નાખે, આમ તો પૂછાતો નહીં કદી પ્રશ્ન, પણ આપણને ખબર હોવી જોઈએ ભાઈ કયું કયું ઘર્ષણ બળ ઉદભવ. કોઈ દાખલા મેં એમ કીધું હોય કે ગતિ ઘર્ષણ બળ ઉદભવે છે, એટલે સમજી જવાનું કે ભાઈ પદાર્થ ગતિમાં છે. કોઈ દાખલા મેં કે સ્થિત ઘર્ષણ બળ ઉદભવ, તેમ સમજી જવાનું કે પદાર્થ હાલ સ્થિરમાં, ગતિમાં નહીં. ભલે આપણને રકમ કીધું હોય કે ના કીધું હોય, પણ એટલું લોજિક ખબર હોવી જુઓ કે ભાઈ ગતિ ક્યારે ઉદ્ભવ, સ્થિત ક્યારે ઉદ્ભવ. હવે નેક્સ્ટ ટાઈમે આપણે રૂલિંગની વાત કરી, રૂલિંગ ક્યારે ઉદ્ભવ એની આપણે નેક્સ્ટ ટાઈમે વાત કરીશું. સારું.